નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થ પરના કોઈ એક કણનું કોણીય સ્થાન એનું કોણીય સ્થાનાંતર અને કોણીય વેગ આ ત્રણેયની વ્યાખ્યા ભણ્યા હતા અને કોણીય વેગનું આપણે સૂત્ર મેળવ્યું કોણીય વેગ ઓમેગા બરાબર d થીટાના છેદમાં dt કોણીય સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરતા આપણને શું મળે સ્થાનાંતર મળે અને સ્થાનાંતરનો સમયની સાપેક્ષે વિકલન કરતા આપણને શું મળે છે કોણીય વેગ મળે બરાબર છે હવે આ કોણીય વેગ છે એ તો સદિશ રાશિ છે એની દિશા શોધવા માટે આપણે જમણા હાથના અંગૂઠા અથવા તો જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરી શકીએ જો ચાક ગતિ કરતો દ્રઢ પદાર્થ છે સમઘડી દિશામાં પરિભ્રમણ કરતો હોય તો એનો કોણીય વેગ આપણને ઋણ મળે અને ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થ છે એ વિષમઘડી દિશામાં ગતિ કરતો હોય તો એનો કોણીય વેગ આપણને કેવો મળે છે ધન મળે છે બરાબર છે આટલી બાબતો ગયા લેક્ચરમાં આપણે શીખ્યા હતા ત્યાર પછી હવે આજે આપણે કોણીય વેગ અને તેનો રેખીય વેગ વચ્ચેનો સંબંધ ભણીએ બરાબર છે એના પહેલા આપણે ચાક ગતિ કરતા કોઈ એક કણ એની રેખીય ઝડપ અને તે કણની કોણીય ઝડપ એના વચ્ચેનો સંબંધ આપણને ખબર છે કે v is equal to r into omega એને આપણે અહીંયા વ્યાપક સ્વરૂપે દર્શાવીએ અને ત્યાર પછી કોણીય વેગ અને રેખીય વેગ એના વચ્ચેનો આપણે સંબંધ મેળવીએ બરાબર તો સૌપ્રથમ ચાક ગતિ કરતા કોઈ એક કણની રેખીય ઝડપ અને તે કણની કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ v is equal to r into omega છે આ અદિશ સ્વરૂપ છે એટલે ક્યાંય આપણે સદિશની નિશાની બતાવવાની નથી બરાબર ચાક ગતિ કરતા કોઈ એક કણની રેખીય ઝડપ એટલે કે v અને તે કણની કોણીય ઝડપ એટલે કે omega એના વચ્ચેનો સંબંધ થાય v is equal to r into omega આ અદિશ સ્વરૂપ છે જ્યાં r એ ગતિ પથની ત્રિજ્યા છે r શું છે વર્તુળાકાર ગતિ પથની ત્રિજ્યા છે હવે જે આ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ છે એને આપણે વ્યાપક સ્વરૂપે લખીએ વ્યાપક સ્વરૂપે કોઈ પણ ક્ષણે એટલે કે કોઈ પણ સમયે આ સૂત્રને આવી રીતે આપણે લખી શકીએ VI બરાબર RI ઇન્ટુ ઓમેગા વ્યાપક સ્વરૂપે VI બરાબર RI ઇન્ટુ ઓમેગા જ્યાં I બરાબર 1 2 3 અપ ટુ N અને N એ દ્રઢ પદાર્થમાં કણોની સંખ્યા છે એટલે કે આ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો જે સંબંધ છે એમાં હું I બરાબર 1 મૂકું તો દ્રઢ પદાર્થના કોઈ એક કણનો રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ મળે I બરાબર 2 મૂકું તો દ્રઢ પદાર્થ પરના બીજા કણનો મને રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ મળે એવી જ રીતે હું I બરાબર 100 મૂકું તો મને દ્રઢ પદાર્થ પરના 100માં કણનો રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ મળે આવા તો અસંખ્ય કણો છે દ્રઢ પદાર્થ ઉપર રહેલા હોય એટલે આપણે એને સેને વડે દર્શાવે છે સ્મોલ n સ્મોલ n શું દર્શાવે છે તો કે દ્રઢ પદાર્થમાં કણોની સંખ્યા છે એટલે વ્યાપક સ્વરૂપે આપણે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ આવી રીતે લખી શકીએ VI બરાબર RI ઇન્ટુ ઓમેગા જ્યાં I બરાબર 1 2 3 અપ ટુ n અને n એ દ્રઢ પદાર્થમાં કણોની સંખ્યા છે બરાબર છે હવે જો r બરાબર 0 લઈએ r બરાબર 0 એટલે ત્રિજ્યા વર્તુળાકાર ગતિપથ છે એની ત્રિજ્યા આપણે કેવી લઈએ 0 લઈએ તો
वेग v बराबर 0 मळ स्वाभाविक छे કે આ સૂત્ર છે v બરાબર r ઓમેગા એમાં હું r બરાબર 0 મૂકું તો 0 સાથે ઓમેગા ગુણાય તો આખું પદ કેવું થઈ જાય 0 થઈ જાય તો જો ત્રિજ્યા 0 હોય તો વેગ કેવો થાય 0 થાય એનો મતલબ એવો થાય કે કણ છે એ સ્થિર ભ્રમણ અક્ષ ઉપર રહેલો છે કણ ક્યાં રહેલો છે સ્થિર ભ્રમણ અક્ષ ઉપર અને અક્ષ પરનો કોઈ પણ કણ એ હંમેશા સ્થિર હોય એ ક્યારેય ગતિ કરતો હોય નહીં કારણ કે એના વડે જે વર્તુળાકાર માર્ગ રચાય છે એની ત્રિજ્યા કેવી છે શૂન્ય છે હવે ત્રિજ્યા શૂન્ય હોય તો એનો વેગ 0 થાય અને વેગ 0 થાય તો એ અક્ષ પરનો કણ છે એ હંમેશા કેવો રહે સ્થિર રહે દ્રઢ પદાર્થ પરનો દરેક કણ છે વર્તુળાકાર ગતિ કરે છે પણ અક્ષ પરનો જે કણ છે એ હંમેશા કેવો હોય સ્થિર હોય બરાબર એટલે કે અક્ષ પરનો દરેક કણ હંમેશા સ્થિર રહે છે અક્ષ પરનો કણ છે ક્યારેય ગતિ કરતો હોય નહીં એ હંમેશા સ્થિર રહે કારણ કે એની ત્રિજ્યા 0 છે એટલે વેગ કેવો થાય શૂન્ય થાય હવે આપણે કોણીય વેગ અને તેનો રેખીય વેગ વચ્ચેનો સંબંધ મેળવવા માટે ચાપ ગતિ કરતા દ્રઢ પદાર્થ પરનો કોઈ એક કણ આપણે વિચારીએ આપણે ખબર છે કે ભાઈ દ્રઢ પદાર્થ છે તો અસંખ્ય કણોનો બનેલો છે એટલે આપણે કોઈ એક કણનો વિચાર કરીએ તો અહીંયા સરળતા ખાતર હું કોઈ એક કણ વિચારું છું અને જેને નામ આપું છું p બરાબર છે આ સ્થિર ભ્રમણ અક્ષ oz છે એને અનુલક્ષીને કોઈ દ્રઢ પદાર્થ છે આ રીતે આમ ચાક ગતિ કરતો હશે તો એ દ્રઢ પદાર્થ પરનો દરેક કણ છે એ વર્તુળાકાર ગતિ કરતો હશે એ વર્તુળ આ અક્ષને લંબ સમતલમાં હશે અને એનું કેન્દ્ર એ અક્ષ પર હશે બરાબર છે આવો કોઈ એક કણ p મેં અહીંયા આકૃતિમાં વિચારાયો છે બરાબર છે કોણીય વેગ અને તેનો રેખીય વેગ વચ્ચેનો સંબંધ મેળવવા માટે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થ પરનો કોઈ કણ p છે બરાબર છે હવે આ કણ p છે એ તો વર્તુળાકાર ગતિ કરતો હશે બરાબર છે હવે આ કણ p એનો ઉગમ બિંદુ o ની સાપેક્ષે સ્થાન સદિશ આપણે બતાવીએ કણ p નો ઉગમ બિંદુ o ની સાપેક્ષે સ્થાન સદિશ op એને હું સદિશ r વડે દર્શાવું આ જે y અક્ષ છે એ સંદર્ભ રેખા કહેવાય સંદર્ભ રેખા કોણીય સ્થાનની વ્યાખ્યા આપણે કાલે ભણ્યા હતા કે ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થ પરના કોઈ પણ કણ એ કોઈ નિશ્ચિત સંદર્ભ રેખા સાથે બનાવેલો ખૂણો એને શું કહેવાય તે કણનો તે સમયે કોણીય સ્થાન કહેવાય તો આ છે એ ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થ પરનો કોઈ એક કણ છે આ વાય અક્ષ છે એ સંદર્ભ રેખા છે તો એની સાથે બનાવેલો આ ખૂણો થીટા એને આપણે શું કહીએ કોણીય સ્થાન કહેવાય ભાઈ કોણીય સ્થાન છે તો અદિશ રાશિ છે જેને સંકેતમાં શેના વડે દર્શાવાય થીટા વડે દર્શાવાય બરાબર છે એટલે આ કણ p નો આ કણ p નો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ OP સ્થાન સદિશ OP એના બરાબર શું આવે R આવે સ્થાન સદિશ OP બરાબર R છે હવે આ કણ છે તો વર્તુળાકાર ગતિ કરે છે તો એનું કેન્દ્ર ક્યાં હશે આ સ્થિર ભ્રમણ અક્ષ ઉપર હશે જેને હું C વડે દર્શાવું કેન્દ્રથી કણનું જે લંબ અંતર છે એ વર્તુળની ત્રિજ્યા જેટલું થાય પણ અહીંયા હું
आर लंब दर्शावु छु आ नीचे जे निशानी કરી છે આર ની બાજુમાં સફિક્સ માં એને લંબ વચન બરાબર છે કેન્દ્ર થી કર્ણ નું જે લંબ અંતર છે એ સીપી છે સીપી બરાબર કેટલું આર લંબ તથા કર્ણ નું કેન્દ્ર થી લંબ અંતર સીપી બરાબર આર લંબ છે બરાબર આટલી વસ્તુ ક્લિયર આ કોણ P એનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ OP બરાબર R છે બરાબર OP એના બરાબર કેટલું R અને કેન્દ્ર C થી લંબ અંતર CP બરાબર કેટલું છે R લંબ છે બરાબર હવે બીજી વસ્તુ આ જે કોણ P છે ત્યાં આગળ એનો રેખીય વેગ એ આપણે જોતો હોય તો કાલે પણ આપણે ભણી ગયા કે જ્યારે કોઈ કણ છે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો એનો રેખીય વેગ એ વર્તુળાકાર માર્ગ પરના કોઈ પણ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય તમારે અહીંયા P પાસે રહેલો આ કણ છે એનો રેખીય વેગ શોધવો છે તો વર્તુળ પર એ બિંદુએ હું સ્પર્શક દોરીશ તો આ જે સ્પર્શક છે એ મને શું આપે છે તો કે કણ P નો રેખીય વેગ જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ સદિશ V વડે હવે CP ની દિશા કઈ છે CP ની દિશા તો આ છે બરાબર તો હવે મારે કોણીય વેગ ની દિશા શોધવી છે કોણીય વેગ સદિશ રાશિ છે તો એની દિશા શોધવા માટે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ થાય બરાબર છે તો CP ની દિશામાં આપણે આંગળીઓ રાખવાની CP ની દિશામાં તમે આમ આંગળીઓ રાખો પછી C થી V તરફ સોરી P થી V તરફ આંગળીઓ ફેરવવાની બરાબર છે CP ની દિશામાં આંગળીઓ રાખી અને V તરફ આમ ફેરવો બરાબર તો અંગૂઠો કઈ બાજુ રહે ઉપરની તરફ રહે આ રીતે CP ની દિશામાં આપણી આંગળીઓ રહે જમણા હાથની એ રીતે રાખી અને V તરફ ફેરવવાની તો V તરફ ફેરવો તો અંગૂઠો ઉપરની તરફ રહે અંગૂઠો જે બાજુ રહે એ કઈ હશે કોણીય વેગની દિશા હશે બરાબર છે તો આ જે થાય એ કોણીય વેગની દિશા થાય બરાબર અને જેને આપણે ઓમેગા વડે દર્શાવીએ તો કોણીય વેગ ઓમેગા એની જે દિશા છે એ આ સ્થિર ભ્રમણ અક્ષ OZ ને સમાંતર છે બરાબર આ ઓમેગા છે એ કોણીય વેગ છે બરાબર છે કોણીય વેગની જે દિશા છે સ્થિર ભ્રમણ અક્ષ OZ ને કેવી છે સમાંતર છે બરાબર આ રીતે તમે જોઈ લો આ ઓમેગા છે સ્થિર ભ્રમણ અક્ષ OZ ને સમાંતર કોણીય વેગની દિશા છે અને કોણીય વેગ છે તો CP ને કેવો છે લંબ છે કારણ કે કોણીય વેગ અને CP એના વચ્ચેનો આ ખૂણો કેટલો બને છે 90 ડિગ્રીનો બને છે એટલે કોણીય વેગ એની દિશા OZ ને કેવી છે સમાંતર છે એટલે સ્થિર ભ્રમણ અક્ષ અને કોણીય વેગ એની બંને વચ્ચેનો ખૂણો એ હંમેશા 0 થશે કારણ કે આ બંને એકબીજાને સમાંતર હોવાથી અને CP અને ઓમેગા એની વચ્ચેનો ખૂણો કેટલો થાય 90 થાય બરાબર તો હવે આ આપણને કેવું સ્વરૂપ મળ્યું છે અદિશ સ્વરૂપ V બરાબર R ઇન્ટુ ઓમેગા આપણે કેવું જોઈએ છે સદિશ સ્વરૂપ જોઈએ છે તો ઓમેગા ગુણ્યા સદિશ R કારણ કે બે સદિશોનો સદિશ ગુણાકાર અહીંયા થાય તો બે સદિશો વચ્ચે આપણે શું કરવું પડે ક્રોસ મૂકવો પડે બરાબર તો ઓમેગા ક્રોસ સદિશ R એના બરાબર ઓમેગા ક્રોસ હવે સદિશ R એટલે તો આ છે હવે આ સદિશ R કઈ રીતે મળે તો ખાસ અહીંયા જોજો આ આખે આખો કાટકોણ ત્રિકોણ બને છે જુઓ P O C P O C આખે આખો કાટકોણ ત્રિકોણ છે આ કર્ણ થશે O P છે એ શું થાય કર્ણ થાય બરાબર આ O C plus C P બરાબર શું મળી જાય આપણને R મળી જાય તો હું R ની જગ્યાએ શું મૂકું છું જોજો ખાસ આ O C O C plus C P પ્લસ સીપી તો ઓસી પ્લસ સીપી એટલે આપણને શું મળશે આર મળશે તો અહીંયા ઓમેગાના ઓમેગા રહેવા દીધા આર એટલે કણ પી નો ઉગમ બિંદુ ઓ ની સાપેક્ષે સ્થાન સદિશ છે પણ આર નું મૂલ્ય કોના જેટલું થાય તો કે ઓસી અને સીપી જેટલું થાય બરાબર હવે ઓમેગાને અંદર ગુણી દઈએ આના બરાબર શું લખાય ઓમેગા ગુણ્યા સદિશ ઓસી પ્લસ ઓમેગા ગુણ્યા સદિશ સીપી આટલું ક્લિયર પરંતુ
परंतु ओमेगा क्रॉस सदिश ओसी बराबर बे सदिशों नो सदिश गुणाकार होय तो आपने शुं लखी शकीए साइन थीटा लखवो पड़े तो ओमेगा ओसी सदिश स्वरूप दूर करो क्रॉस नी निशानी निकली जाए तो ओमेगा ओसी लखाय हवे आ ओमेगा अने आ ओसी ओसी अने ओमेगा बन्ने एक बीजा ने समांतर छे તેથી આ OC અને ઓમેગા વચ્ચેનો ખૂણો કેટલો થાય 0 તો અહીંયા આપણે sin થીટા ની જગ્યાએ શું લખીશું sin 0 sin 0 અને sin 0 ની કિંમત પણ કેટલી થાય 0 થાય તો આ ઉપર કેવું મળી ગયું 0 સમજાય છે જો ઓમેગા ક્રોસ r એના બરાબર ઓમેગા એમ નામ લેવા દીધું r ની જગ્યાએ શું આવે OC + CP અહીંયા મૂક્યું પછી અંદર ગુણો આપણે ઓમેગા ક્રોસ OC + ઓમેગા ક્રોસ CP હવે આ પદને આપણે અત્યારે ધ્યાનમાં નથી લેતા પહેલા આ પદને ધ્યાનમાં લઉં છું તો ઓમેગા ક્રોસ OC e મે અહીંયા લખ્યું બરાબર એના બરાબર હવે ક્રોસ ની નિશાની કાઢો સદિશ સ્વરૂપ દૂર કરો તો સદિશોના નિયમો આપણે ભણ્યા છીએ તો શું લખાય ઓમેગા OC sin થીટા પણ થીટા અહીંયા 0 આવશે 0 શું કામ આવશે તો કે OC અને ઓમેગા એ બંને એક જ દિશામાં છે બંને એક જ દિશામાં હોવાથી બંને એકબીજાને સમાંતર છે અને જ્યારે બંને એકબીજાને સમાંતર હોય ત્યારે એમની વચ્ચેનો ખૂણો કેવો આવે 0 અને sin 0 એટલે તો 0 થાય 0 સાથે કોઈ પણ પદ ગુણાકારમાં હોય તો એ હંમેશા 0 આવે તો આ કિંમત હું અહીંયા મૂકી દઉં તો મને શું મળે તો કે ઓમેગા ક્રોસ સદિશ r બરાબર આ પદ કેવું થઈ ગયું ઓમેગા ક્રોસ OC તો 0 થઈ ગયું એના બરાબર શું લખાય ઓમેગા ક્રોસ સદિશ C ક્લિયર હવે જુઓ આ ઓમેગા અને આ CP એ બંને પાછા કેવા છે એકબીજાને લંબ છે ઓમેગા અને CP બંને એકબીજાને લંબ છે અહીં સદિશ ઓમેગા અને સદિશ CP એ લંબ છે તેથી બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે થીટા બરાબર 0 તથા આ જે ઓમેગા છે એતે બિંદુએ દોરેલા સ્પર્શકને સમાંતર છે બરાબર છે સ્પર્શકને પણ કેવું છે સમાંતર છે બરાબર એટલે અહીંયા આપણે આવી રીતે લખી શકીએ ઓમેગા ક્રોસ સદિશ r બરાબર ઓમેગા ક્રોસ CP વળી પાછો ક્રોસ ની નિશાની દૂર કરો સદિશ સ્વરૂપ દૂર કરો તો શું લખી શકાય ઓમેગા CP ઇન્ટુ sin થીટા ની જગ્યાએ કેટલા આવશે 90 ડિગ્રી કારણ કે હવે શું છે CP અને ઓમેગા બંને એકબીજાને લંબ છે એટલે અહીંયા sin 90 આવશે અને sin 90 ની કિંમત કેટલી થાય 1 થાય તેથી એના બરાબર શું લખાય ઓમેગા CP હવે સદિશ ઓમેગા ક્રોસ સદિશ r એના બરાબર ઓમેગા એમ નામ રાખો અને CP CP બરાબર આપણે શું મેળવ્યું હતું હમણાં CP બરાબર કેટલા છે r લંબ બરાબર તો CP ની કિંમત મૂકી દો r લંબ બરાબર પરંતુ r લંબ એ આ છે તો r લંબ છે એનું મૂલ્ય કોના બરાબર થાય તો કે r લંબ એ P પાસે દોરેલા સ્પર્શકની મૂલ્ય છે એને સમાંતર થાય એટલે કે આ જે r લંબ છે એ કોના બરાબર લખી શકાય તો કે r લંબ ઇન્ટુ ઓમેગા એના બરાબર આપણે આ બિંદુ P પાસે જે આપણે સ્પર્શક દોર્યો છે વર્તુળને એ કોણ છે રેખીય વેગ છે તો ઓમેગા ઇન્ટુ r લંબ એના બરાબર રેખીય વેગ v લખી શકાય શું લખી શકાય રેખીય વેગ v તો અહીં ઓમેગા r લંબ એ P પાસે વર્તુળને દોરેલા સ્પર્શક એટલે કે રેખીય વેગ સદિશ v ને સમાન છે ઓમેગા ઇન્ટુ r લંબ એ બિંદુ P પાસે વર્તુળને દોરેલો સ્પર્શક એટલે કે રેખીય વેગ v એના મૂલ્યને સમાન છે બરાબર એટલે આપણે ઓમેગા r લંબ બરાબર શું લખી શકીએ v લખી શકીએ સદિશ v આ કિંમત આની અંદર મૂકી દો
तो ओमेगा क्रॉस सदिश आर बराबर શું કહી શકાય v બરાબર તો આ આપણને મળી ગયો કણનો કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ જે ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થ પરના કોઈ એક કણનો રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ છે બરાબર છે જે ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થ પરના કોઈ એક કણનો રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ છે બે ત્રણ વસ્તુ ખાસ આ પ્રશ્નની અંદર તમારે ધ્યાનમાં રાખવાની છે બરાબર છે ફરી એક વખત આખો પ્રશ્ન રિપીટ કરાઈ દઉં છું શું શું આમાં ધ્યાનમાં રાખવાનું છે સૌથી પહેલા આપણે કોણીય વેગ અને તેનો રેખીય વેગ વચ્ચેનો સંબંધ મેળવવા માંગીએ છીએ એના માટે પહેલા મેં શું કર્યું તો કે ચાક ગતિ કરતા કોઈ એક કણ એના રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ લખ્યો v r ω હવે આ r ω છે એ તો કેવું સ્વરૂપ છે અદિશ સ્વરૂપ છે જ્યાં v છે એ રેખીય ઝડપ છે ω છે એ કોણીય ઝડપ છે r છે એ વર્તુળાકાર ગતિ પથની ત્રિજ્યા છે વ્યાપક સ્વરૂપે કોઈ પણ ક્ષણે આ સમીકરણને આવી રીતે લખી શકાય vi ri ω જ્યાં i 1 2 3 up to n n છે દ્રઢ પદાર્થમાં કણોની સંખ્યા છે બરાબર અનુક્રમે i 1 2 3 મૂકતા જાઓ તો અલગ અલગ કણનો કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ મળતો રહે ત્યાર પછી r 0 લઈએ આ સમીકરણની અંદર r બરાબર હું 0 લઉં તો વેગ કેવો મળે શૂન્ય મળે એનો મતલબ એવો થાય કે આ અક્ષ પર દ્રઢ પદાર્થનો જે કણ રહેલો છે એ કણ હંમેશા સ્થિર રહેશે એ ક્યારેય ગતિ કરશે નહીં કારણ કે એની ત્રિજ્યા 0 છે એટલે વેગ કેવો થાય શૂન્ય અને વેગ શૂન્ય હોય તો એ પદાર્થનો કણ છે કેવો હશે સ્થિર હશે બરાબર હવે કોણીય વેગ અને તેનો રેખીય વેગ એના વચ્ચેનો સંબંધ મેળવવા માટે આપણે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થ પરનો કોઈ એક કણ p વિચારેલો છે આ કણ p એનો ઉગમ બિંદુ o ને સાપેક્ષે સ્થાન સદિશ op બરાબર કેટલો છે સદિશ r બરાબર આ જે ખૂણો થીટા છે એ આપણને શું આપે છે એનું કોણીય સ્થાન બરાબર છે અને આ કણ જે p છે એનું કેન્દ્રથી લંબ અંતર એટલે કે cp બરાબર કેટલું છે r લંબ છે બરાબર છે કણ p પાસે રેખીય વેગની દિશા એ જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં છે બરાબર અને કોણીય વેગની દિશા આપણે શોધવી છે તો કોણીય વેગની દિશા શોધવા માટે આ તો cp ની દિશા છે બરાબર cp ને સમાંતર આપણી આંગળીઓ રાખી અને p થી v બાજુ આંગળીઓ ફેરવો અંગૂઠો જે દિશામાં રહે એ કોણીય વેગની દિશા થશે હવે આ કોણીય વેગની દિશા અને સ્થિર ભ્રમણ અક્ષ oz એ બંને એકબીજાને સમાંતર છે માટે એમની વચ્ચેનો ખૂણો થીટા બરાબર કેવો થાય શૂન્ય થાય બરાબર તો આપણે ઓમેગા ક્રોસ r લખવું હોય તો ઓમેગા એકદમ રાખ્યો r એટલે આ આખે આખો કાટકોણ ત્રિકોણ છે એટલે OCP એ આપણો કાટકોણ ત્રિકોણ છે તો OP બરાબર શું થાય OP બરાબર OC + CP પણ OP એટલે તો r છે તો r ની જગ્યાએ આપણે OC + OCP લખી શકીએ બરાબર તો OC + CP તો અંદર ગુણી લેજો તો ઓમેગા ક્રોસ OC + ઓમેગા ક્રોસ CP હવે આ પદને પહેલા ધ્યાનમાં લેતા નથી પહેલા આને ધ્યાનમાં લઈએ ઓમેગા ક્રોસ OC સદિશ સ્વરૂપ દૂર કરો ક્રોસ પ્રોડક્ટ દૂર કરો તો ઓમેગા ક્રોસ OC બરાબર શું લખી શકાય ઓમેગા OC sin થીટા આવે પણ થીટાની જગ્યાએ 0 આવશે કારણ કે ઓમેગા અને આ સ્થિર ભ્રમણ અક્ષ એમાં OC એ બંને એકબીજાને સમાંતર છે તેથી એમની વચ્ચેનો ખૂણો થીટા 0 થાય તો sin 0 એટલે 0 બરાબર તો આ પદ થયું પછી ઓમેગા ક્રોસ R હવે આ પદ તો 0 થઈ ગયું એની જગ્યાએ શું લખી શકાય ઓમેગા ક્રોસ CP બરાબર હવે ઓમેગા ક્રોસ CP તો આ CP એ ત્રિજ્યા અને આ કોણીય વેગ બંને એકબીજાને પાછા લંબ છે એટલે એમની વચ્ચેનો ખૂણો કેટલો થાય 90 થાય તો ઓમેગા ક્રોસ R બરાબર ઓમેગા CP sin 90 અને sin 90 એટલે 1 એટલે ઓમેગા ઇન્ટુ CP બરાબર તો ઓમેગા ક્રોસ R બરાબર ઓમેગા R લંબ કારણ કે CP બરાબર શું થાય R લંબ થાય હવે ઓમેગા ઇન્ટુ R લંબ ઓમેગા અને R લંબ એ કોના બરાબર છે તો કે P બિંદુ પાસે કણને જે P બિંદુ પાસે દોરેલો સ્પર્શક
એ રેખીય વેગ છે રેખીય વેગના મૂલ્યને સમાંતર છે અથવા તો સમાન છે તો ઓમેગા ઇન્ટુ આર લંબ એના બરાબર આપણે શું મૂકી શકીએ રેખીય વેગ v તો ઓમેગા ઇન્ટુ આર લંબ બરાબર v તો ઓમેગા ક્રોસ આર બરાબર સદિશ v જે ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થ પરના કોઈ એક કણનો રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ છે બરાબર હવે આના ઉપરથી ત્રણ વાક્ય યાદ રાખવાના છે બરાબર સ્થિર ભ્રમણ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થ એના કોણીય વેગની દિશા સમયની સાથે બદલાતી નથી પણ મૂલ્ય સમયની સાથે બદલાય છે બરાબર વાક્ય તમને લખી આપું છું સ્થિર ભ્રમણ અક્ષને સ્થિર ભ્રમણ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થ ના કોણીય વેગ એટલે કે ઓમેગા ની દિશા સમય સાથે બદલાતી નથી દિશા નથી બદલાતી સમયની સાથે પણ મૂલ્ય બદલાય છે પણ મૂલ્ય બદલાય છે બરાબર છે જેમ જેમ સમય પસાર થશે એમ એમ આ કણ છે એ તો વર્તુળાકાર માર્ગે ગતિ કરશે બરાબર છે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો કરતો સમજો કે કણ આ બિંદુ પાસે આવ્યો બરાબર છે આ બિંદુ પાસે કણ આવે તો એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં એનો રેખીય વેગ હશે બરાબર છે પછી અહીંયા એની શું હશે ત્રિજ્યા હશે તો CP છે એ આ દિશામાં હશે તો P થી C ની દિશામાં તમારી આંગળી ઉકેરો છો સોરી P થી V ની દિશામાં તો પણ કોણીય વેગ તો એ જ દિશામાં રહેશે એટલે સમયની સાથે કોણીય વેગ એની દિશા બદલાશે નહીં પણ મૂલ્ય બદલાશે બરાબર છે એટલે આ ખાસ યાદ રાખવાનું હવે આ તો વાત કરી સ્થિર ભ્રમણ અક્ષ હવે જો અક્ષ સ્થિર ન રહેતી હોય એટલે કે અક્ષ પણ પદાર્થની સાથે સાથે ફરતી હોય તો કોણીય વેગની દિશા છે સમયની સાથે બદલાય બરાબર આ પણ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે જો અક્ષ સ્થિર ન રહે તો કોણીય વેગની દિશા સમય સાથે બદલાય છે બરાબર છે ભ્રમણ અક્ષ સ્થિર હોય તો કોણીય વેગની દિશા સમયની સાથે ન બદલાય પણ મૂલ્ય બદલાય પણ જો અક્ષ સ્થિર ન હોય એટલે કે અક્ષ પણ ફરતી હોય તો કોણીય વેગની દિશા સમયની સાથે બદલાશે આ બંને વાક્ય ઉપરથી એક વ્યાપક સ્વરૂપ આપણે લખી શકીએ એ હું અહીંયા ઉપર લખી દઉં છું છેલ્લું વાક્ય છે આ પ્રશ્નનું કે વ્યાપક સ્વરૂપે ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના કોણીય વેગની દિશા અને મૂલ્ય બંને સમય સાથે બદલાય છે બરાબર છે ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના કોણીય વેગની દિશા અને મૂલ્ય બંને સમય સાથે બદલાય છે દિશા ક્યારે બદલાય કે જ્યારે અક્ષ છે એ સ્થિર ન હોય ત્યારે અને મૂલ્ય ક્યારે બદલાય જ્યારે અક્ષ સ્થિર હોય ત્યારે પણ વ્યાપક સ્વરૂપે આપણે કેવું હોય તો કહી શકીએ કે ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના કોણીય વેગની દિશા અને મૂલ્ય બંને સમયની સાથે બદલાય છે બરાબર તો આ થઈ ગયો આપણો રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ વ્યવસ્થિત આખો ટોપિક વ્યવસ્થિત લખી નાખો ત્યાર પછી આપણે એક નાનકડો એવો ટોપિક છે ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના કોણીય પ્રવેગ વિશે આપણે વાત કરવાની છે બરાબર હવે આપણે કોણીય પ્રવેગની વ્યાખ્યા જોઈએ આગળ આપણે કોણીય સ્થાન કોણીય સ્થાનાંતર અને કોણીય વેગની વ્યાખ્યા જોઈએ એવી જ રીતે હવે આપણે કોણીય પ્રવેગની વ્યાખ્યા લખીએ
રેખીય પ્રવેગ એની વ્યાખ્યા આપણને ખબર છે કે રેખીય પ્રવેગ એ બરાબર dv ના છેદમાં dt એટલે કે વેગનું સમયની સાપેક્ષે વિકલન આપણને પ્રવેગ આપે તો એવી જ રીતે કોણીય વેગનું સમયની સાપેક્ષે વિકલન આપણને શું આપે કોણીય પ્રવેગ આપે બરાબર છે તો ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થ ના કોઈ પણ કણના કોણીય વેગના ફેરફારના સમય દરને કોણીય પ્રવેગ કહે છે આ એની વ્યાખ્યા થઈ ગઈ કે ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના કોઈ પણ કણના કોણીય વેગના ફેરફારના સમય દરને કોણીય પ્રવેગ કહે છે તેને સંકેતમાં આલ્ફા વડે દર્શાવાય આલ્ફા વડે દર્શાવાય છે બરાબર તેનો એકમ રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા આને આપણે આમ પણ લખી શકીએ રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે બરાબર છે કોણીય પ્રવેગ એનો એકમ શું રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર એને સંકેતમાં આલ્ફા વડે દર્શાવાય બરાબર તેનું પારિમાણિક સૂત્ર m0 l0 t minus 2 છે બરાબર છે પારિમાણિક સૂત્ર શું થાય m0 l0 સેકન્ડ સ્ક્વેર છેદમાં છે અંશમાં જાય તો માઇનસ 2 ઘાત એટલે સમયનું પરિમાણ આપણે t વડે દર્શાવીએ તો t ની માઇનસ 2 ઘાત બરાબર એટલે પારિમાણિક સૂત્ર થાય m0 l0 t minus 2 છે બરાબર જો ભ્રમણ અક્ષ સ્થિર હોય ભ્રમણ અક્ષ કેવી હોય સ્થિર હોય તો ઓમેગા અને આલ્ફા ની દિશા સમાન હોય છે આનો મતલબ શું થાય કે ચાક ગતિ કરતો દ્રઢ પદાર્થ જે અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે તે અક્ષ જો સ્થિર હોય તો કોણીય વેગ અને કોણીય પ્રવેગ આ બંનેની દિશા કેવી થાય સમાન થાય બરાબર છે તેથી સદિશ આલ્ફા એટલે કે કોણીય પ્રવેગ એ તો સદિશ રાશિ છે એટલે કોણીય પ્રવેગ આલ્ફા બરાબર આપણે શું લખી શકીએ d ઓમેગા ના છેદમાં dt આ ઓમેગા શું છે કોણીય વેગ એનો આપણે શેની સાપેક્ષે વિકલન કર્યું સમયની સાપેક્ષે એટલે આપણને શું મળે કોણીય પ્રવેગ બરાબર કોણીય વેગનું સમયની સાપેક્ષે વિકલન કરતા કોણીય શું મળે આપણને પ્રવેગ પરંતુ ઓમેગા બરાબર શું થાય તો કે d થીટા ના છેદમાં dt ઓમેગા બરાબર શું થાય d થીટા ના છેદમાં dt કોણીય સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કોણીય વેગ આપે અને કોણીય વેગનું સમયની સાપેક્ષે વિકલન આપણને કોણીય પ્રવેગ આપે બરાબર છે આ ખાસ આપણે યાદ રાખીશું આ કિંમત આપણે આની અંદર મૂકીએ તો કોણીય પ્રવેગ આલ્ફા બરાબર d બાય dt ઓફ d થીટા ના છેદમાં dt તો આને આપણે આમ પણ લખી શકીએ d સ્ક્વેર થીટા એના છેદમાં dt સ્ક્વેર બરાબર આ પણ કોણીય પ્રવેગ એનું સૂત્ર છે કોણીય પ્રવેગનું સૂત્ર આને શું મચાય તો કે કોણીય સ્થાનનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન એ આપણને શું આપે છે કોણીય પ્રવેગ આ થીટા છે એ કોણીય સ્થાન છે d સ્ક્વેર એટલે એનું બે વખત વિકલન એક વખત વિકલન કરશું એટલે આપણને શું મળશે કોણીય વેગ
અને બીજી વખત વિકલન કરશું એટલે આપણે કોણીય પ્રવેગ એટલે આમ જોવા જઈએ તો આની ત્રણ વ્યાખ્યા આપી શકાય પહેલી વ્યાખ્યા કઈ તો કે કોણીય વેગ એનું સમયની સાપેક્ષે વિકલન આપણે શું આપે કોણીય પ્રવેગ બીજી વ્યાખ્યા કઈ તો કે કોણીય સ્થાન એનું સમયની સાપેક્ષે વિકલન એ આપણે શું આપે કોણીય સ્થાન એનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન એ આપણે કોણીય પ્રવેગ આપે અને ત્રીજી વ્યાખ્યા કઈ તો કે ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના કોઈ પણ કણના કોણીય વેગના ફેરફારના સમય દરને કોણીય પ્રવેગ કહે છે અને છેલ્લો વાક્ય કે કોણીય પ્રવેગ સદિશ રાશિ છે કેવી રાશિ છે સદિશ રાશિ છે બરાબર તો આ દરેક ડિટેલ એ કોણીય પ્રવેગ માટે આપણે યાદ રાખીશું વ્યવસ્થિત લખી નાખો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ આખે આખો ટોપિક છે વ્યવસ્થિત કમ્પ્લીટ કરજો કોણીય વેગ અને તેનો રેખીય વેગ વચ્ચેનો સંબંધ વ્યવસ્થિત લખજો અને કોણીય પ્રવેગની વ્યાખ્યા એના માટે અહીંયા આ બધી ડિટેલ વ્યવસ્થિત લખી અને તૈયાર કરી નાખો ત્યાં ન સમજ પડે ત્યાં પૂછજો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટોર્ક એના વિશે ટોર્ક એટલે ચાક માત્રા એના વિશે આપણે વાત કરીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત